नमस्कार विद्यार्थी मित्र, आज आप धोरण 11 में रसायन विज्ञान में चैप्टर नंबर 13 जो हाइड्रोकार्बन है एम आल्किन की अंदर एक छेलो टॉपिक रही जाए जो टॉपिक है आल्किन नू पॉलीमराइजेशन। विद्यार्थी मित्रों, आज पॉलीमराइजेशन है एने आप बहुलीकरण तरीके ओळखीए छीए। विद्यार्थी मित्रों, आपणे इथिन, इथिन एक प्रकारनो शुं छे? आल्किन छे। तो घणा बधा इथिनना अणुओ भेगा थई पॉलीथीन बनावे छे। विद्यार्थी मित्रों, घणा बधा इथिनना अणुओ भेगा थई पॉलीथीन बनावे छे, मतलब एक मोटो अणु बनावे छे जेने आपणे कहीए छीए पॉलीमर। अने आ जे घटना छे एने आपणे कहीए छीए पॉलीमराइजेशन, अथवा एने आपणे कहीए छीए बहुलीकरण। विद्यार्थी मित्रों, पॉलीमराइजेशन એટલે શું છે કે ઇથિન, ધારો કે કોઈ આલ્કિન, તો એક્ઝામ્પલ તરીકે આપણે ઇથિન લઈએ તો જે ઇથિનના ઘણા બધા જે અણુઓ છે ભેગા થઈ પોલીથીન બનાવે છે, મતલબ એક મોટો અણુ બનાવે છે જેને આપણે શું કહીએ છીએ પોલીમર કહીએ છીએ। અને આ જે ઘટના છે એને આપણે કહીએ છીએ પોલીમરાઇઝેશન અથવા બહુલીકરણ। विद्यार्थी मित्रों, अहीं आपो दाखला तरीके इथिन आप CH2 डबल बॉन्ड CH2 एम मतलब के असंख्य आपणे इथिनना अणु लीधा छे। आ इथिनना अणुओ एकबीजा साथे जोड़ाय अने तमे शुं बनावे छे बेटा पॉलीथीन CH2 CH2। आवी CH2 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 घणी मोटी लाइन हशे। विद्यार्थी मित्रों, तो आ जे पॉलीथीन बन्यो आ एक प्रकारनो पॉलीमर छे, अने आ जे घटना थई एने आपणे शुं कहीए छीए विद्यार्थी मित्रों पॉलीमराइजेशन। विद्यार्थी मित्रों, आ जे घणा बधा इथिनना अणुओ छे ए एकबीजा साथे एमएम नहीं जोड़ाय, एना माटे तमारे शुं होवुं जोईए ऊंचुं तापमान, दबाण पण ऊंचुं होवुं जोईए अने उद्दीपकની હાજરી હોવી જોઈએ। विद्यार्थी मित्रों, आ कंडीशन छे, आ शरत छे। એજ પ્રમાણે અહીં આપણે અહીં ઇથિલ લીધો છે તો એજ પ્રમાણે આપણે અહીં પ્રોપિન પણ લઈ શકીએ છીએ, એ પણ એક પ્રકારનો આલ્કિન છે। વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો અહીં જે પ્રોપિન છે તો એ જે પ્રોપિનના ઘણા બધા અણુઓ એકબીજા સાથે જોડાઈ ઊંચા તાપમાન, દબાણ અને ઉદ્દીપકની હાજરીમાં એકબીજા સાથે જોડાઈ તમને પોલીપ્રોપિન બનાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે લખી શકીએ છીએ, જો આપણે વ્યાખ્યા લખવી હોય તો લખી શકીએ છીએ કે ઇથિનના ઘણા બધા અણુઓ એકબીજા સાથે જોડાઈ પોલીથીન બનાવે છે જેને પોલીમર કહેવાય છે। આ ઘટનાને પોલીમરાઇઝેશન અથવા બહુલીકરણ કહે છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શું થાય છે કે ઇથિનના ઘણા બધા અણુઓ એકબીજા સાથે જોડાઈ પોલીથીન બનાવે છે જેને આપણે પોલીમર કહીએ છીએ, મતલબ કે ઇથિનના ઘણા બધા અણુઓ ભેગા થઈ એક વિરાટ અણુ બનાવે છે। એ વિરાટ અણુ શું છે? પોલીમર છે। આ જે અહીં ઘટના છે એને આપણે શું કહીએ છીએ? પોલીમરાઇઝેશન। વિદ્યાર્થી મિત્રો, અહીં હું તમને પ્રશ્ન પૂછું કે પોલીથીનનો મોનોમર કયો? વિદ્યાર્થી, પોલીથીનનો મોનોમર ઇથિન છે। હું પોલીથીનનો મોનોમર ઇથિન છે એ જ પ્રમાણે પ્રશ્ન આવે તમને કે પોલીપ્રોપિનનો મોનોમર કયો છે? તો પ્રોપિન છે। વિદ્યાર્થી મિત્રો, જે પોલીમરમાં રહેલા જે સાદા અણુઓ છે
જ્યાંથી પોલિમર બનેલો છે કે જે સાદા અણુઓને આપણે મોનોમર તરીકે ઓળખીએ છીએ. જેમ કે વિદ્યાર્થી આપણો આખું જે ઘર બન્યું હોય તો ઘર એક બહુ મોટો અણુ તરીકે આપણે લઈએ તો એ આપણો પોલિમર કહીશું. પણ ઘર શેનાથી બનતો છે તો જે નાની નાની જે ટેબલ ઇટ આવે છે રેડ કલરની, તો એ જે નાની નાની ટેબલ ઇટ છે એ બધી ભેગી થઈ એનાથી આ તમારું આખું મોટું ઘર બન્યું છે. તો આ જે નાની નાની જે ટેબલ ઇટ છે રેડ કલરને આપણે જોઈએ છીએ એ જે છે એ શું કહેવાશે, મોનોમર કહેવાશે. અને આખું જે ઘર છે એને આપણે શું કહીશું, પોલિમર તરીકે. વિદ્યાર્થી મિત્રો, તો આ આલ્કીનનું પોલિમરાઇઝેશન તમને ખબર પડશે. વિદ્યાર્થી મિત્રો, પોલી આપણે પોલિથીનનો ઉપયોગ તમને ખબર છે, ઘણી બધી થાય પોલિથીન, આપણે જે પ્લાસ્ટિક આપણે જે યુઝ કરીએ છીએ એમાં પોલિથીન યુઝ થાય છે. અહીં આપણે જોઈએ પોલિપ્રોપીન, તો પોલિપ્રોપીનનો ઉપયોગ તો આપણે જોઈએ કે દૂધની જે થેલીઓ હોય પછી જે દૂધના જે કેરેટો હોય છે એ બનાવવા માટે પણ પોલિપ્રોપીનનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, જે પોલિથીન અને પોલિપ્રોપીન છે એનું જલ્દી વિઘટન થતું નથી, મતલબ એ પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક છે. તો એનો ઉપયોગ શક્ય હોય એટલો આપણે ઓછો કરીએ તો વધુ સારું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડા આગળ જઈશું. આલ્કીનનું જે ટોપિક હતો એ અહીં પૂરો થાય છે અને હવે આપણે શરૂઆત કરીશું આલ્કાઇનની. વિદ્યાર્થી મિત્રો, આલ્કાઇનની શરૂઆત કરીએ તો એ પહેલાં તમને આલ્કાઇન વિશે હું થોડી ઘણી માહિતી આપી દઈશ અને વધુ ડિટેલમાં આલ્કાઇન જે છે આપણે આપણે એ પછી શીખીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં ધ્યાન આપો. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આલ્કાઇનની થોડી ઘણી માહિતી લઈ લઈએ. આલ્કાઇન વિદ્યાર્થી મિત્રો, આલ્કાઇન જે છે એ તમને ખબર છે કે આલ્કાઇનમાં શું હોય કે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધની હાજરી હોય છે જે આપણે આલ્કાઇન તરીકે ઓળખીએ છીએ. ઓકે, પણ એનું સામાન્ય સૂત્ર પણ શું હોય છે કે CnH2n-2 હોય છે. વિદ્યાર્થી મિત્રો, આલ્કાઇન શું છે કે કાર્બન અને કાર્બન વચ્ચે કેટલા બંધ હાજર હોય છે, ત્રણ બંધ હાજર. એનો આપણે સામાન્ય સૂત્રની આપણે વાત કરીએ તો અહીં સામાન્ય સૂત્ર એનું છે CnH2n-2. આ એનું સામાન્ય સૂત્ર છે. ઉદાહરણ તરીકે હું તમને પ્રશ્ન કે હું તમને આમ કહું C5H8, મતલબ આ જે છે C5H8 એ આ સૂત્રને અનુસરે છે. 5×10-2 મતલબ 8. તો આ જે છે એ આલ્કાઇન કહીશું, આપણે આલ્કાઇન કહેવાશે. વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણે જોઈએ આપણે ઇથાઇનની વાત કરીએ તો ઇથાઇન જે છે ઇથાઇનને એસિટિલિન તરીકે પણ ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ઇથાઇનને આપણે એસિટિલિન તરીકે પણ ઓળખીએ છીએ. આગળ આપણે જોઈએ ઇથાઇન. આ ઇથાઇન શું છે, એ જે ઇથાઇન છે ફોર્મમાં શું થશે બેટા, C2H2 એ શું છે બેટા, આપણો ઇથાઇન તરીકે. એને આપણે લખવું હોય ઇથાઇનને, તો ઇથાઇનને આપણે લખવું હોય તો ઇથાઇનને તમે કઈ રીતે લખશો વિદ્યાર્થી મિત્રો, તો આ C2H2 તો કાર્બન કાર્બન બેટા ઇથાઇન આયન છે. શું છે બેટા, આયન છે, મતલબ કે આ શું છે, આલ્કાઇન છે.
तो कार्बन कार्बन વચ્ચે કેટલા છે બેટા ત્રણ બંધ છે અહીંયા આપણો છે ઇથાઇન ઇથ પ્લસ આયન ઇથ પ્લસ આયન મતલબ કે અહીં ઇથ મતલબ બે કાર્બન છે અને આયન મતલબ ત્રણ બંધ છે તો અહીં કાર્બન ની સંયુક્ત આપણે પૂરી કરી આજ આપો ઇથાઇન છે અને આજ આપો શું છે એસિટિલિન છે વિદ્યાર્થી મિત્રો આ એક સામાન્ય માહિતી છે જે કે જો કે તમારું જે 30% સિલેબસ કટ થયું છે એમાં કટક થયું છે પણ થોડી માહિતી હોવી ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો આપણે કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન અહીં આપણે વાત કરીએ તો અહીં તમે જો આ કાર્બનનું સંકરણ આ કાર્બનનું સંકરણ શું છે બેટા sp સંકરણ અને આ કાર્બન પર સંકરણ શું છે બેટા sp કેમ આ કાર્બનની ફરતે કેટલા પાઈ કેટલા સિગ્મા બંધ છે આ આ તો શું છે બેટા પાઈ બંધ આ પાઈ બંધ છે આ સિગ્મા બંધ અને આ સિગ્મા બંધ છે મતલબ બે સિગ્મા બંધ તો આ કાર્બનનું સંકરણ sp એ જ પ્રમાણે અહીં પણ એમ થાય છે વિદ્યાર્થી મિત્રો કે કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન હોય તો એ કાર્બનનું સંકરણ શું છે sp વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આલ્કાઇનની સામાન્ય માહિતી આપણે લીધી છે આ જે છે એ 30% સિલેબસ કરતો છે એનું ભાગ જ છે આ રહ્યો પણ થોડી ઘણી માહિતી હોવી જરૂરી છે આપણો જે આલ્કાઇન છે એ એના બનાવટથી શરૂઆત થાય છે જે બનાવટનો ટોપિક છે અહીં આપણે જોઈ લઈએ કે જે આલ્કાઇન છે એ પેજ નંબર 385 માં જે બનાવટ આપેલી છે આલ્કાઇનમાં પેજ નંબર 385 જેમાં બનાવટ આપેલી છે આલ્કાઇન ત્યાંથી શરૂઆત થાય છે આગળ એક આલ્કાઇનનું બંધારણ એ જે 30% સિલેબસમાં પડતું છે જે હાલ આપણે ભણતા વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ